કિશોર ભુજથી મળી આવતા જાગૃત નાગરિકો દ્વારા ઘરે પરત મોકલાયો. પ્રકાશ ડામોર ઉંમર વર્ષ 17 ગામ રાણીત્રા તાલુકો લીમખેડા દાહોદના યુવાનને 2-7 રોજ ગાડીમાં અપહરણ કરાયું હતું, જેમાં તેને બંધક બનાવાયા બાદ તેને એક હોટલ પર જમવા માટે લઈ જવાયેલ, જ્યાં તે જેમ તેમ કરી ત્યાંથી ભાગી નીકળેલ, જે ભુજ બસ સ્ટેશન પર આવેલ જ્યાં તેના ભાઈને મેસેજ કરતા ભુજના તેમના પપ્પાના મિત્રને ફોન કરતા તેમને લઈ જવાયેલ. ભુજની એ ડિવિઝનમાં જાણ કરાયા બાદ તેને તેના ઘરે પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ડામર પ્રકાશ રેજી, ગામ રાણીપુર, તાલુકો લીમખેડા, જિલ્લો દાહોદ. મરણમાં જતો હતો લાકડા, હું ત્યાંથી ચોકડી પર એક વાન પડી ગઈ. પ્રકાશ આ બાજુ આવે એમ કરીને મને બોલાયો, આપણે સંગા જઈએ લાકડે. હું જઈને બેસી ગયો. પછી આ બે ભાઈઓ, 8 જણ તાને, બે ભાઈઓ હતી, બે ભાઈઓ આગળ જાતે ઉતરી પડી અને પછી હું ભાગવા લાગ્યો તો પકડીને બાંધી દીધો. પછી સુવડાવી દીધો નીચે. હા, માર્યો હતો. બરોબર. પછી શું થયું આગળ? પછી ગાડીમાં સુવડાવી દીધો અને લઈને ભાગી ગયા. ભુજમાં આગળ હોટેલે નાસ્તો કરવા ઉભા રહ્યા હતા. એ અંદર પૈસા સારું કંઈક બોલાબોલી કરતા હતા અને એક ભાઈ કે મારે નાસ્તો કરવા નથી આવવું ને, તમે નાસ્તો કરવા જાઓ. એ ભાઈએ મને, તને છોડી મૂકું, તને જઈ નહાય તે તો નહાઈ ચૂકી અને હું એ નાહું છું. એ ભાઈ નહાઈ ચૂક્યો અને હું એ મારી રીતે નહાઈ ચૂક્યો. પછી હું નાહી ચૂક્યો એટલે પછી આમ ખેતરમાં ભાગી ગયો. પછી અર્ધ કલાક પછી આવ્યો, રોડ રસ્તા પર આવ્યો તો પછી એક રિક્ષાવાળો નીકળ્યો. રિક્ષાવાળાને મેં હાથ કર્યો, ડૂબી રાખી. મને પૂછ્યું કે ક્યાંથી આવે છે, તું ચોરી કરીને આવે છે? મેં કીધું ના, મને પકડી લઈ ગયા, ત્યાંથી ભાગીને આવું છું હું. તો રિક્ષાવાળો ત્યાં સુધી નથી બેહાડતો. પછી વિચાર કરીને બેસાડ્યો. પછી મેં કીધું કે ડેપોમાં આવીને મૂકી જા. પછી ડેપોમાં મૂકીને એ ભાઈ રહ્યો ગયો, ડેપોમાં મૂકી ગયા. પછી બધી દુકાનોમાં ફર્યો, મોબાઈલ ચાર્જિંગ મૂકવા, મોબાઈલ કંઈ ચાર્જિંગમાં મૂક્યો નહીં. પછી એક કલાક ગયો તો એક ભાઈએ મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો, ખાલી 5 મિનિટ. પછી મોબાઈલ ચાર્જિંગ થયો, પછી ઘેર મેસેજ મોકલ્યા કે ભાઈ આવી રીતના થઈ છે ને લેવા આવો મને. તો પછી ઘરવાળાની જાણ કરી. મારા ભાઈને જાણ કરી હતી. તો મારા ભાઈએ બચ્ચું ભાઈ જાણ કરી. એમનાથી કોઈને નથી ઓળખતું. શું બોલતા હતા એ લોકો? બોલતા હતા કે હું લગ્ન કરવાનો હતો, એની આરે તે કેમ લગ્ન કર્યા? તારે જીવતું રહેવું હોય તો ભરતા પર ના આવતો ને મરવું હોય તો આવજે. એ લવર છે કે કંઈ ખબર નથી. હા, એનો લવર જ છે. મારું નામ ડામોર બચ્ચુભાઈ દલાભાઈ અને હું પોતે મારા કામ માટે ઘરે ગયો હતો. ઘરેથી ડાયરેક્ટ લુણાવાડાથી ડાયરેક્ટ ભુજ આવવા માટે નીકળ્યો હતો. તો ભુજ આવવા માટે લુણાવાડા આવતાની સાથે ઘરેથી, એટલે કે જે રહીજીભાઈ કડિયાભાઈ છે, રહીજીભાઈ ડીજલભાઈ ડામોર એમનો છોકરો છે, તો એમને મેસેજ આપ્યા લાલાભાઈ કરીને. એમનો ત્યાંથી ઘરથી મારા મોબાઈલમાં ફોન આવ્યો. એટલે ફોન આવ્યા પછી મને મેસેજ મળ્યા કે એક પ્રકાશભાઈ રહીજીભાઈ ડામોર છે, એ ગુમ લાપતા થઈ ગયો છે. તો લાપતા થઈ ગયો તો મેં કારણ પૂછ્યું. મેં કીધું શું થયું તો કે એમની જે સાસરી અહીંયા પ્રતાપપુરે લગ્ન કર્યું હતું, એમને 3 મહિના જેવો સમય થયો હતો. તો ત્યાંથી જે મતલબ કેવી રીતે ભાગ્ય એ રીતે પૂછ્યું તો કે એ ડાયરેક્ટ ત્યાંથી કંઈક મોઢા ઉપર કંઈક કપડું બાંધ્યું અને 2 હાથને પગ બાંધી દીધા છે. અને આ પોઝિશનની અંદર મેસેજ મળવાથી મેં ડાયરેક્ટ અહીંયા ભુજ આપણે સાહેબને જાણ કર્યું. અહીંયા ભુજ જાણ કર્યા પછી ડાયરેક્ટ એમને મને એમનો ફોન નંબર પણ આપ્યો. જે ભાઈ લાગતા હતો એનો નંબર નહોતો પણ ઘરવાળાએ નંબર આપ્યો. એટલે નંબર આપ્યા પછી મેં ડાયરેક્ટ અહીંયા ઉપાધ્યાય સાહેબને જાણ કર્યું. ઉપાધ્યાય સાહેબે પણ ડાયરેક્ટ એમના જે આપણે મેહુલભાઈ છે, મેહુલભાઈને ડાયરેક્ટ મેસેજ આપીને ડાયરેક્ટ ડેપોની અંદર, કારણ કે પોતે પરિચિત નહોતા, ઓળખતા પણ નહોતા, પણ જે ઊંચાઈ એની બોડી કેવી છે એ પછી એને આધારે ડાયરેક્ટ ડેપોમાં શોધખોળ કરી. શોધખોળ કર્યા પછી ડેપોમાં શોધખોળ કર્યા પછી ડાયરેક્ટ ભાઈ મળી આવ્યા. મળી આવ્યાથી જે મેં પછી ઘરે મેસેજ આપ્યો કે ભાઈ પ્રકાશભાઈ અહીંયા લાગતા તમારે શોધખોળમાં છો, એ ભુજમાં હકીકતમાં ડેપોના આજુબાજુમાં
જે પછી માહિતી મળી કે જે કિડનેપ કરનાર માણસો હતા લગભગ 6-8 જણ હતા, તો એ વાનને સાઈડમાં રાખીને ચા નાસ્તા માટે એ લોકો ગયા હતા. આ ભાઈને જોડે એક સિક્રેટ માણસ રાખેલો હતો કે આ ભાગી ના જાય એના માટે. તો પછી આ જે પ્રકાશભાઈ છે, તો એને પોતે મનોમન વિચાર્યું કે હવે પેલો જે સાથે માણસ બેહાડ્યો હતો એને આને કંઈક ફોન કરવાની ધમકી ને એવું બધું એ હશે, તો પછી ડાયરેક્ટ આ પ્રકાશભાઈને મેસેજ આપ્યો કે તું ભાઈ અહીંયાથી ભાગી જા, બાકી તને મારી નાખશે. તો એના અધીનથી ડેપોમાં પછી ગુમ થઈ ગયો એટલે પછી મેહુલભાઈ ગયા અને પછી ડાયરેક્ટ મેં ફોન દ્વારા એને મળી ગયો. એટલે પેલા લોકો પછી લુપ્ત થઈ ગયા, મતલબ પ્રકાશભાઈ પોતે વાન હતી, મારુતિ વાન હતી, અને પોતે ગાડી નંબર પણ ખબર નથી કે કઈ ગાડીમાં આવ્યા. છેક દાહોદથી અહીંયા આવતા સમય તો આમ તો ઘણો બધો લાગ્યો, પણ આખી રાત ફરતા ફરતા એ પોતે જે પ્રકાશભાઈ ગુમ થયા હતા એમને પોતે ખબર નથી કે હું કઈ હાલતમાં હતો, કારણ કે સીટની નીચે વાનની ચારે બે બાજુ માણસો 7-8 માણસો બેસી ગયા હતા, અને બેસી ગયા પછી જે નીચેની સાઈડની અંદર મોઢા ઉપર કપડું બાંધ્યું જેથી બોલી ના શકે, હાથ પગ બાંધી દીધા હતા, અને પોતે મોબાઈલ ખિસ્સામાં હતો. એકવાર મોબાઈલ કાઢ્યો પણ એ પછી ફરી મોબાઈલ, કારણ કે બેટરી લો હતી એટલે કોન્ટેક્ટ ના થાય, એના અધીનથી એ લોકોએ સજાગથી ફરી પાછો એના ખિસ્સામાં મોબાઈલ મૂક્યો. પછી એમને હોશિયારી વાપરીને કોઈ મતલબ ગલ્લે જે દુકાને મોબાઈલ ચાર્જિંગવાળાને પૂછ્યું મને ચાર્જિંગ કરવા દો, તો એ પછી ચાર્જિંગ કર્યું અને આ રીતની આ બધી હકીકત જાણવા મળી. અને એના પછી પોલીસ સ્ટેશનની અંદર સાહેબે કીધું, પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલે એટલે કે 3 તારીખે ડાયરેક્ટ એપ્લિકેશન આપીને ડાયરેક્ટ પોલીસ સ્ટેશનની અંદર, ભુજ પોલીસ સ્ટેશનની અંદર એમને ડાયરેક્ટ રાત્રે ત્યાં ઉંઘાડી રાખ્યા. અને એમની પ્રોસિજર, એમના ફાધર રહીજીભાઈ બીજલભાઈ ડામોર એ આવ્યા, એમનો પ્રૂફ, આઈડી પ્રૂફ લઈ અને પીએ સાહેબને ડાયરેક્ટ એ ફોર્મ્યુલા પૂરી કરી, અને પછી ડાયરેક્ટ એમને અત્યારે એમની સાથે 7-8 માણસો નિવેદન. અત્યારે હું તમને એના માટે આવા કોઈ પણ કિસ્સા બને તો ખરેખર ભલે, તો અત્યારે જે આ કન્ડિશનની અંદર એ છોકરો મળી આવ્યો છે અને એમના ફાધરને રહીજીભાઈને અમે સુપ્રત કરીએ છીએ.